नमस्कार विद्यार्थी मित्रों, आशा राखु सौ आनंद लेशो। आज आप गणित में धोरण 6 प्रकरण नंबर 11 बीज गणित विषय चर्चा करवानी छे। का बीज गणित छे शुं? तो आपणे गणित में शाखा छे जुदी जुदी, गणित में जुदी जुदी शाखा छे, जेमांथी शाखा है गणित। तो एम आपने अंकगणित, तो अंकगणित गणित शाखा है जेमा संख्याओ पर गुणाकार भागाकार बादबाकी टूंक में कोई संख्या पर कार्य करवामां आवे तो बधुं अंकगणित में आवे छे। भूमिति, तो भूमिति नुं आपणे कीधेलुं भू एटले जमीन ने विधि एटले मापवुं, तो भूमिति एटले गणित नी एवी शाखा। भूमिति गणित नी एवी शाखा छे के जेमा આકારો ઉપર કાર્ય લેવામાં આવે અથવા તો જુદા જુદા આકારો ઉપર ગણતરી કરવામાં આવે। આપણે ધોરણ 6 માં આગળ પાયા ભૂમિતિના પાયાના ખ્યાલો, ભૂમિતિના આકારોની સમજ આ બધું આપણે આગળ શીખી ગયા છે। એ આપણા માટે ભૂમિતિ થશે। કોઈ પણ 2D આકાર હોય, 3D આકાર હોય, લંબાઈ ક્ષેત્રફળ શોધવાની વાત હોય, પરિમિતિ શોધવાની વાત હોય, તો એ બધું આપણું આ ગણિતની શાખા ભૂમિતિમાં સમાવેશ થાય છે। જેવી રીતે આ બે શાખાઓ કાર્યરત છે ગણિતમાં, એવી જ રીતે ગણિતની એક અગત્યની શાખા છે બીજગણિત। બીજગણિત એટલે, તો બીજગણિત આ બીજ એટલે ઉકેલદાર, આપણે એવું કહી શકીએ બીજ એટલે કોઈ પણ સમસ્યાનો ઉકેલ। બીજગણિત એટલે કે કોઈ અજ્ઞાત સંખ્યાઓ માટે જ્યારે વાત કરવાની હોય, અહીંયા જો અંકગણિત ને ભૂમિતિમાં શું છે કે આપણને ચોક્કસ માપ આપેલા હોય, કોઈ પણ આપણે જેને હું સમસ્યાનો ઉકેલ શોધતા હોય તો એના કંઈ માપ આપેલો હોય, જ્યારે બીજગણિતમાં તો અજ્ઞાત સંખ્યાઓનો વિચાર આપણને આપેલો છે। બીજગણિત શું છે? તો કોઈ એવી સંખ્યા વિશે વાત કરવાની છે જે આપણને ખ્યાલ ન હોય, એટલે અજ્ઞાત સંખ્યા। હવે અહીં આપણે ઉદાહરણ લઈએ, દિવાસળી આ પ્રમાણે મૂકું તો મને એ રાખવું મળશે, બરોબર છે? દિવાસળી
દિવાસળી ની મદદ થી મારે L આકાર રજવો હોય તો હું એક દિવાસળી ઉભી મૂકીશ, એ કાઢી મૂકીશ એટલે મને L આકાર મળશે. એટલે કે આ મારે એક L રચના કરવી હોય તો કેટલી દિવાસળી ની જરૂર પડી? તો કે બે દિવાસળી. બરોબર, અહીંયા આપણે લખી L ની સંખ્યા અને જરૂરી દિવાસળી. એટલે કે મારે અહીંયા અત્યારે એક L ની રચના કરી, દિવાસળી ની બે દિવાસળી ની મદદ થી એક L ની રચના કરી. એટલે કે એક L મે બનાવ્યો ત્યારે મારે બે દિવાસળી ની જરૂર પડી, બીજા મારે L બનાવવા છે. આ બીજા બે L ની રચના કરી તો આમાં જો કેટલી દિવાસળી વપરાશે? આ 1 2 3 અને 4. એટલે કે મારે બે એલ જોડવા હોય તો મારે ચાર દિવાસળીની જરૂર પડે. એવી જ રીતે આપણે આગળ લઈ શકીએ, ત્રણ એલ રચવા હોય તો ત્રણ એલ જો એક બે ત્રણ ચાર પાંચ અને છ. એટલે કે ત્રણ એલ ની રચના કરવી હોય દિવાસળીની મદદથી તો મારે છ દિવાસળીની જરૂર પડે. એટલે કે અહીંયા જોવો, એક બે બે ના ચાર ત્રણ ના છ. એવી રીતે આગળ આપણે ચાર એક એમ
બે દિવસ રહી જોઈએ, બે એમ જોતા હોય તો ચાર દિવસ રહી જોઈએ, ત્રણ એમ રચવા હોય તો છ દિવસ રહી જોઈએ, એટલે કે બમણા જેટલા આપણે એમ રચવાના છે એની કરતા બમણી દિવસ રહી જોઈએ, એટલે આપો અહીંયા 2n લખી શકે બરોબર, જરૂરી હવે આપણે બીજા પર મૂળાક્ષરની વાત કરીએ તો અત્યારે આપણે એલ આકૃતિ વિશે જોયું કે આજે એલ બનાવવો હોય તો આપણે બે દિવસની જરૂર પડે છે. હવે આપણે સી ની રચના જોઈએ કે મારે સી બનાવવો હોય દિવસની મદદથી તો કઈ રીતે બનશે. એક દિવસની આમ એટલે મારે પૂરા સી આકૃતિ બનાવવી હોય દિવસની મદદથી તો
કે 3 દિવસની જરૂર પડે બરોબર એટલે કે આ એક સી બનાવવો હોય આ એક સી ને દિવસ અડીની મદદથી બનાવ્યો એટલે કે મારે 3 દિવસની જરૂર પડી બીજો બનાવો બે બનાવો તો આ 1 2 3 4 5 ને 6 એટલે કે 2 સી બનાવું છું તો 6 દિવસ અડીની જરૂર પડે એવી જ રીતે 3 બનાવું છું તો કેટલા બને 3 ને 3 6 ને 3 9 એટલે કે 9 દિવસ અડીની જરૂર પડે એટલે આગળ ચાલુ રહે છે તો અહીંયા શું છે આપણે જેમ l માટે જોયું l ની સંખ્યા માટે આપણે શું ધારેલું હતું n તો આપણે અહીં c ની સંખ્યા માટે પણ ધારી શકીએ તો આપણે અહીં લખી શકીએ n બરાબર 1 એટલે કે મારે 1 c બનાવવો હોય દિવસ અડીની મદદથી હોય તો જરૂરી દિવસ અડી એટલે કે કેટલી દિવસ અડીની જરૂર પડે તો આપણે અહીં લખી લઈએ કેટલી તો કે 3 n બરાબર 2 હોય જરૂરી દિવસ અડી કેટલી તો 1 માં 3 હોય તો 2 માં 6 એવી રીતે 9 તો અહીંયા તમે જોતા જશો આ કિંમત 1 2 3 એટલે 3 ના ગુણાકારમાં છે અહીંયા 1 હોય n બરાબર તો દિવસ અડી 3 દિવસ અડી 6 દિવસ અડીની મદદથી આપણે 2 સી બનાવી શકીએ 9 દિવસ અડીની મદદથી 3 સી બનાવી શકીએ એટલે કે આપણે આ એક સામાન્ય નિયમ કરવો હોય તો શું થાય તો આનો નિયમ થશે 3n જરૂરી દિવસ અડી બરાબર 3n આ કોના માટે છે તો c રજૂઆત માટે આપણે જેમ l રજૂઆત માટે 2n ની જરૂર પડતી હતી એમ અહીંયા c આજે આપણે c આપણી લખી હોય દિવસ અડી મદદથી તો 3n એટલે આ બીજું કઈ રીતે લખી શકાય 3 ગુણ્યા n જ્યાં n શું દર્શાવે તો કે ચલ તો ચલમાં શું હોય જુદી જુદી કિંમત મૂકવાની હોય અહીંયા જો આપણે સી ની સંખ્યા 1 થી શરૂ કરી 1 2 3 4 5 6 એમ જ્યાં આગળ ગમે ત્યાં સુધી જેમ જેમ અહીંયા કિંમત મૂકશું તેમ તેમ દિવસ અડીની સંખ્યા અલગ અલગ સ્વરૂપ ધરાવતો અલગ કિંમત દર્શાવે એટલે કે એન ચલ છે ચલમાં હંમેશા યાદ રાખવાનું પ્રાકૃતિક સંખ્યા આવે ચલ જ્યારે આપણે વાપરી ત્યારે કઈ સંખ્યા આવશે પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યામાં કોનો સમાવેશ થાય તો 1 થી શરૂ થઈ આગળ બધી ધન પૂર્ણ સંખ્યા બરોબર 1 થી શરૂઆત થાય પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 એમ અનંત સુધી તો આપણે આ ચલ n માટે યાદ રાખવાનું કે કોઈ પણ ચલ આપેલો હોય એ હંમેશા પ્રાકૃતિક સંખ્યા જ આવે આપણે વારાફરતી c ની સંખ્યા હતી 1 c બનાવી તો 3 દિવસ એટલે 2 બનાવી તો 6 3 બનાવી તો 9 તો અહીંયા જો તમે કિંમત મૂકશો મારે 1 સી બનાવવો છે તો 1 સી બનાવવા માટે 3 ગુણ્યા 1 એટલે 3 દિવસ અડી 2 સી બનાવવા છે 3 ગુણ્યા 2 એટલે 6 દિવસ અડીની જરૂર પડે 3 સી બનાવવા છે 3 ગુણ્યા 3 9 દિવસ અડીની જરૂર પડે એટલે કે આપણે સી આપી દીધી આ સી દિવસ અડીની મદદથી સી ની રચના કરવી હોય તો આપણને જરૂરી દિવસ અડી શોધવી હોય તો આપણને એનું સીધું સામાન્ય સૂત્ર મળે 3 ગુણ્યા n આવી રીતે હજી એક આપણે અક્ષર જોઈએ તો હવે તમને ખ્યાલ આવતો જશે આપણે અહીંયા f ની રચના કરી છે કે મારે આવો f બનાવવો છે દિવસ અડીની મદદથી તો મારે આ જો આપણે f બનાવ્યું કેટલી દિવસ અડીની જરૂર પડી એક f બનાવવા 1 2 3 અને 4 એટલે કે આ f ની સંખ્યા અને આ દિવસ એટલે કે 1 f બનાવવો હોય મારે તો 4 દિવસ અડી જરૂર પડે 2 f બનાવવો હોય તો 8 3 બનાવવો હોય તો એમ આપણે આગળ કરી શકીએ તો આનો આપણે સામાન્ય સૂત્ર કઈ રીતે આવશે તો આપણે f છે f ની સંખ્યાને આપણે n ધારી લઈએ તો આપણે જરૂરી દિવસ અડીની સંખ્યા શું મળશે આપણને આપણને મળશે 4 ગુણ્યા n એટલે કે 4n n શું છે ચલ
અથવા તો આ બીજું કોઈ એકની સંખ્યા દર્શાવે કે એક એક બનાવવો હોય તો 4 દિવસ એની જોઈએ, બે એક બનાવવો હોય 2 ગુણ્યા 4 8 દિવસ એની જરૂર પડે, 3 એક બનાવવો હોય તો 3 ગુણ્યા 4 12 દિવસ એની જરૂર પડે, એટલે કે એનની જુદી જુદી કિંમત માટે દિવસ એની પણ જુદો જુદો કિંમત મળે, આપણે સંખ્યા જુદી જુદી મળે, એટલે અહીંયા એન આપણા માટે ચલ છે. હવે તમે જો એ આકૃતિ હતી એમાં કેટલી દિવસ રહેવાની જરૂર પડતી હતી, એક બનાવો કે બે, તો આપણે સીધું સૂત્ર બનાવી શકીએ 2n. સી આકૃતિ હતી એમાં કેટલી દિવસ રહેવાની જરૂર હતી, તો સી આકૃતિમાં જો 1 2 અને 3, તો 3 1 માં 3 જોઈએ તો આપણે એક સૂત્ર સીધું થઈ જાય 3n, એટલે કે આ સામાન્ય સૂત્ર મળે. એવી જ રીતે એફ લઈ લો, એફ માં કેટલી, એક એફ બનાવવામાં 4 દિવસ ની જરૂર પડે, તો આપણે સામાન્ય સૂત્ર બનાવી શકીએ 4n, એટલે કે જે એક પૂરક છે બનાવવામાં કેટલી દિવસ ની જોઈએ છે એને ગુણ્યા n કરી આપે, એટલે આપણને એનું સામાન્ય સૂત્ર જે ચલ છે એ આપણને મળી. તો એવી રીતે તમે કોઈ પણ અક્ષર હોય, ધારો કે આપણે એ બનાવી હતી, આપણે આવી રીતે એ બનાવીશું બરોબર, દિવસ ની મદદથી આ 1 2 3 4 5 અને 6, આપણે અત્યારે 6 દિવસ ની મદદથી એક એ બનાવ્યું, એ અક્ષર આવે આપણે એ જી એ બનાવ્યું, તો આનું સૂત્ર આપણે શું થાય 6 ગુણ્યા n, એટલે હવે આની મદદથી આ સૂત્રનો સામાન્ય ઉપયોગ શું, તો કે મારે 4 n બનાવવા છે, તો આપણે અહીંયા સીધું કરી શકીએ, જો 6 ગુણ્યા 4 તો 24 દિવસ ની જરૂર પડે, મારે 6 એ બનાવવા છે તો 6 ગુણ્યા 6 એટલે કે મારે 36 દિવસ ની જરૂર પડે. આવી રીતે તમે કોઈ પણ મૂળાક્ષર માટે આ ચલ મૂકીને એની સંખ્યા શોધી શકો છો. તો એવું જરૂરી નથી કે મૂળાક્ષર માટે જ વાપરી શકાય આ વસ્તુ. આપણે બીજો એક ઉપયોગ જોઈએ, મારા દિવસ ની મદદથી ત્રિકોણ રચવા છે બરોબર, તો અહીંયા જો આ એક ત્રિકોણ બનાવવા મારે 3 દિવસ ની જરૂર પડી, તો મારે આ 5 7 15 જુદા જુદા ત્રિકોણ માટે, તો આનું આપણે સામાન્ય સૂત્ર લખી શકીએ કે કેટલી દિવસ ની વપરાય એક ત્રિકોણમાં, તો 1 2 અને 3, તો આપણે સીધું લખી શકીએ 3n, તો n એટલે કે ત્રિકોણની સંખ્યા, જેટલા ત્રિકોણ તમારે 10 ત્રિકોણ બનાવવા હોય તો n ની જગ્યાએ 10 લખો ને 10 ગુણ્યા 3 30 આપો, 30 દિવસ નો જવાબ આવે. એવી રીતે 15 ત્રિકોણ આવા બનાવવા હોય દિવસ ની મદદથી, તો 15 ગુણ્યા 3 એટલે 45 દિવસ ની જરૂર પડે, એટલે કે તમે આ કોઈ પણ આકાર હોય ચતુષ્કોણ માટે પણ વાપરી શકો, એક ચતુષ્કોણમાં 4 દિવસ ની જરૂર પડે તો આપણે 4n લખી શકીએ, પછી પંચકોણ હોય આ પંચકોણ આકૃતિમાં 5 દિવસ ની જરૂર પડે તો આપણે એનું સામાન્ય સૂત્ર શું લખી શકીએ 5n. તો આવી રીતે આ ચલનો ઉપયોગ થાય છે. હવે આપણે બીજી જોઈએ, ચાલો બીજી કઈ રીતે ચલનો ઉપયોગ થાય. આ જે થિયરી છે એના ઉપરથી આપણો સ્વાધ્યાય 11.1 છે, સાવ સરળ છે, એકવાર ધ્યાન શાંતિથી આપશો એટલે આવડી જાય છે. હવે જો 3-4 વિદ્યાર્થીઓ હતા એ પુસ્તક નોટબુક ખરીદવા ગયા બજારમાં બરોબર, બુક સ્ટોરમાં. હવે અહીંયા એક નોટબુક ની કિંમત 5 રૂપિયા છે, એક નોટબુક ની કિંમત 5 રૂપિયા છે, તો જુદા જુદા વિદ્યાર્થીઓને નોટબુક લેવી હોય કુલ કેટલો ખર્ચો થાય, તો આપણે ખાલી નોટબુક ની કિંમત ઉપરથી ન ખબર પડે વિદ્યાર્થીઓને કેટલો ખર્ચો થશે, એ કેના ઉપર આધાર રાખે, તો કે વિદ્યાર્થીઓને કેટલી નોટબુક લેવી છે બરોબર. ધારો કે હું છું આ એક નોટબુક ની કિંમત 5 રૂપિયા છે, તો મારે એક જ નોટબુક લેવી છે, તો આપણો ખર્ચો કેટલો આવશે 5 રૂપિયા, અહીંયા આપણે લખી નોટબુક ની સંખ્યા ત્રણ લે
લીધી હોય તો ખર્ચ આવશે 15 4 લીધી હોય તો 20 એવી રીતે ચાલતું જશે હવે આપણે ખબર પડી કે જરૂરી શું છે નોટબુક ની સંખ્યા તો નોટબુક ની સંખ્યા જો 1 2 3 4 5 એટલે કે જુદી જુદી સંખ્યા માટે ખર્ચ જુદો જુદો આવશે તો આપણે આ લખી શકીએ કે નોટબુક ની કિંમત માટેનું સામાન્ય સૂત્ર તો આપણે લખી શકીએ કે આયા નોટબુક આપણે ખરીદી લીધી હોય તો એનું સામાન્ય સૂત્ર શું 5n આયા શું થાય ખર્ચ તો આની ઉપર ખબર પડી જાય કેટલો ખર્ચો થયો ધારો કે કોઈ વિદ્યાર્થી છે જેણે 5 નોટબુક ખરીદી બરોબર અહીંયા જો 1 2 3 4 એવી રીતના આ 5 તો આપણે n બરાબર 5 મૂકીશું 5 નોટબુક ખરીદી લીધી તો ખર્ચો કેટલો આવશે 25 રૂપિયા તો આ રીતે પણ ચલનો ઉપયોગ થાય અહીંયા તમારે 10 રૂપિયા લખવું હોય તો અહીંયા જવાબ આપો શું આવશે 10n 15 રૂપિયા હોય તો 15n 17 રૂપિયા હોય તો 17n 7 રૂપિયા હોય તો 7n એટલે આપણે આ રીતે સીધો હવે અંદાજ લગાવી શકીએ પરંતુ આપણે સીધું એમ પૂછ્યું હોય કે ભાઈ આ વિદ્યાર્થીઓ આપણને આપ્યું નથી વિદ્યાર્થીઓની કેટલી નોટબુકની જરૂર છે પણ આપણે ખાલી કિંમત આપી હોય રૂપિયા 5 તો આપણે આ રીતે સામાન્ય સૂત્રનો ઉપયોગ કરી શકીએ 5n ખર્ચો થાય આપણે એમ કહી શકીએ ધારો કે આપણને અત્યારે બીજું નથી વિદ્યાર્થીઓની કેટલી નોટબુક જોઈએ છે તો આપણે સીધું આ લખી શકીએ ખર્ચ બરાબર 5n એટલે કે વિદ્યાર્થીને 5n જેટલો ખર્ચો થશે હવે કોઈ કે 5n એટલે તો ભાઈ તમે બોલો કેટલી નોટબુક લેવાની છે તો કે 5 ખર્ચો કરજો 25 રૂપિયાનો ખર્ચો થશે 6 નોટબુક લેવી હોય 30 રૂપિયાનો ખર્ચો થશે એટલે કે n ની જુદી જુદી કિંમત માટે ખર્ચ પણ જુદો જુદો મળે એટલે n આપણા માટે અહીંયા ચલ તરીકે કામ કરે સમજાય n છે એ ચલ તરીકે અહીંયા આ ભાગ પણ કીધું અહીંયા a b c d n m o p x y z કોઈ પણ ચલ લખી શકો પણ આપણે સામાન્ય અત્યારે બધે n જ વાપરીશું એવી રીતે જો બીજું આપણે ઉદાહરણ લઈએ તો આપણે પ્રાર્થના સભા હોય તો પ્રાર્થના સભામાં બધા લાઈનમાં બેસી જઈએ બરોબર ધારો કે અહીંયા આવી રીતે લાઈનમાં બેઠા છે બધા વિદ્યાર્થીઓ આ 10 10 ની આ 10 ની એક લાઈન છે આમાંની એવી રીતે આ બધા વિદ્યાર્થીઓ બેઠા છે બરોબર તો આપણે કહી શકીએ પ્રાર્થનામાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે તો હવે આપણે કઈ રીતે આ બધા આ રીતે બેઠા છે આગળ સુધી આપણને એટલી ખબર છે કે આ એક લાઈનમાં 10 છે બધા વિદ્યાર્થીઓ 10 10 ની લાઈનમાં બેઠા છે તો આપણે કુલ સંખ્યા ગણી શકીએ પ્રાર્થના સભામાં કેટલા વિદ્યાર્થીઓ હશે તો ના કારણ તો કે આપણને આ 10 ની આ હરણમાં ખબર છે આ લાઈનમાં 10 છે પણ આ ઊભી કેટલી લાઈન છે એ પણ ખબર હોવી જોઈએ આ બધી લાઈન આ જુદી જુદી કેટલી લાઈન છે એ પણ આપણને ખબર હોવી જોઈએ બરોબર એટલે કે આ એક લાઈન પર જે આપણે અંદાજ ન લગાવી શકીએ તો અહીંયા જો આ 10 ની લાઈન છે આ 10 ની લાઈન આ 10 ની લાઈન આ 10 ની લાઈન તો ટૂંકમાં આપણે વિચારો 1 2 3 4 ને 5 લાઈન છે 10 10 તો હવે આપણે કહી શકીએ કુલ અહીંયા કેટલા વિદ્યાર્થીઓ હશે તો 10 20 30 40 અને 50 વિદ્યાર્થીઓ હશે બરોબર 6 લાઈન એટલે 60 વિદ્યાર્થીઓ તો આપણે સીધું કહી શકીએ કે આ 10 ની લાઈન છે હવે આપણે કુલ એમ કીધું હોય કેટલા વિદ્યાર્થીઓ છે તો આપણે કહી શકીએ 10n વિદ્યાર્થીઓ છે 10n એટલે 10 ગુણ્યા n તો આનો મતલબ કે આ શું થયું n એટલે તો કે આ હારની સંખ્યા આ એક આ લાઈન કેટલી આ એક જ લાઈન છે બીજી લાઈન હોય ને તો બે લાઈનમાં 20 વિદ્યાર્થીઓ હોય ત્રણ લાઈન હોય તો 30 વિદ્યાર્થી ચાર લાઈન હોય તો 40 વિદ્યાર્થી પાંચ લાઈન હોય તો 50 વિદ્યાર્થી આવી રીતે જુદી જુદી હાર માટે આપણે 10n સામાન્ય આય આ લાઈનમાં 9 વિદ્યાર્થીઓ હોય તો આપણું સૂત્ર શું થઈ જાય જરૂરી આપણને કુલ વિદ્યાર્થીઓ 9 અહીંયા 8 વિદ્યાર્થીઓ હોય તો કુલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી મળે 8 એવી રીતે જુદી જુદી સંખ્યા n ની માટે જુદી જુદી કિંમત મળે બે મિત્રો છે અમિત અને વિશાલ હવે અમિત પાસે લખોટી છે બરોબર અમિત પાસે કેટલી લખોટી છે એ આપણને ન ખબર પરંતુ આપણે એવું કીધું હોય કે અમિત કરતા વિશાલ પાસે 10 લખોટીઓ વધુ છે આવું આપણને કીધું હોય અમિત પાસે કેટલી લખોટી છે એ આપણને નથી ખબર પણ અમિત કરતા વિશાલ પાસે 10 લખોટીઓ વધારે છે હવે આપણે આમ
કરતા 10 વધારે એટલે આની પાસે 20 હશે. અમિત પાસે 15 હોય તો વિશાલ પાસે 25 હશે. બરોબર, આ આપણે અંદાજિત લેવી છે. આપણને અત્યારે ખબર નથી કે અમિત પાસે કેટલી લંબાઈ છે. આ તો ધારો કે અમિત પાસે 10 હોય તો વિશાલ પાસે એની અમિત કરતા 10 વધારે એટલે આની પાસે 10 હોય તેની કરતા 10 વધારે 20. જો આની પાસે 15 હોય તો આની પાસે 25 થાય. આની પાસે 40 હોય તો આના પાસે 50. હવે આપણને ખ્યાલ નથી કે અમિત પાસે બરોબર ચોક્કસ કેટલી લંબાઈ છે. તો આપણે એમ કહી શકીએ ધારો કે અમિત પાસે આપણે ધારવાનું છે અમિત પાસે x લંબાઈ છે. અમિત પાસે x લંબાઈ છે. આ x એટલે આપણો ચલ થશે. તો અમિત પાસે x લંબાઈ છે. વિશાલ પાસે કેટલી લંબાઈ હશે? તો વિશાલ પાસે અમિત કરતા 10 વિશાલ પાસે અમિત કરતા 10 લંબાઈ વધુ છે. તો આપણે કહી શકીએ જો અમિત પાસે x હોય તો 10 વધુ એટલે x વત્તા 10 લંબાઈ હોય. કોની પાસે? તો કે વિશાલ પાસે. અત્યાર સુધી તમે જોયું આપણે જે પણ મૂળાક્ષરો જોયા એમાં આપણને સામાન્ય સૂત્ર શું મળતું? 2n 3n 4n 10n. તો આમાં શું હોય? ગુણાકાર થતો 2 × n 3 × n 4 × n 10 × n. અત્યાર સુધી ગુણાકારનું સ્વરૂપ હતું. હવે અહીંયા જો આ પ્લસનું સ્વરૂપ હોય કઈ રીતે? તો આપણે અમિત પાસે કેટલી લંબાઈ છે એ નથી ખબર. વિશાલ પાસે અમિત કરતા 10 લંબાઈ વધારે છે. વધારે એટલે તો કે અમિત પાસે x લંબાઈ હોય તો વિશાલ પાસે x વત્તા 10 લંબાઈ હશે. હવે તમને ખ્યાલ આવે કે જો અમિત પાસે 10 લંબાઈ છે વિશાલ પાસે કેટલી થાય? 10 વત્તા 10 20 થઈ. આ અમિત ના વિશાલ. જો અમિત પાસે 10 હોય તો વિશાલ પાસે 10 વત્તા 10 કેટલી થશે? 20. અમિત પાસે 15 હોય તો વિશાલ પાસે 15 વત્તા 10 એટલે કે 25. અમિત પાસે 35 હોય લખોટીઓ તો વિશાલ પાસે 35 વત્તા 10 એટલે 45. તો આપણે કીધેલું હતું વિશાલ પાસે અમિત કરતા 10 લખોટીઓ વધુ છે. તો અહીંયા જો 10 10 નું થયા છે. તો આ તો અહીંયા આપણે x શું થયું આપણા માટે? ચલ. તો એવું જરૂરી નથી કે ચલ ગુણાકારમાં જ હોય, વત્તા સ્વરૂપમાં પણ હોય શકે. એવી જ રીતે બાદબાકીમાં પણ હોય શકે. કઈ રીતે? તો કે રાજુ અને મયંક આ બંને ભાઈ છે. બરોબર, આ બંને ભાઈ છે. રાજુ છે તે મયંક કરતા, આ રાજુ નાનો છે મયંક મોટો છે. રાજુ નાનો છે મયંક મોટો છે. મયંક કેટલો મોટો રાજુ કરતા? તો રાજુ કરતા 3 વર્ષ મોટો છે. આ જે મયંક છે એ રાજુ કરતા 3 વર્ષ મોટો છે. તો આપણે કહી શકીએ કે જો કે રાજુની ઉંમર શું હશે? તો પેલા રાજુની ઉંમર નથી ખબર, તો મયંકની ઉંમર ખબર છે. મયંક રાજુ કરતા 3 વર્ષ મોટો છે. તો આપણે એમ કહી શકીએ ધારો કે રાજુની ઉંમર x વર્ષ, તો મયંકની ઉંમર x વત્તા 3. હવે આને કેવી રીતે આપણે એમ કીધું હોય કે રાજુ મયંક કરતા 3 વર્ષ નાનો છે. રાજુ છે એ મયંક કરતા 3 વર્ષ નાનો છે. તો આપણે કઈ રીતે લખી શકાય? તો આપણે મયંકને ધારવાનું. ધારો કે મયંકની ઉંમર x છે અને રાજુ છે એ મયંક કરતા 3 વર્ષ નાનો છે. તો અહીંયા આપણે લખી શકીએ x 3, એટલે કે ધારો કે મયંકની ઉંમર 15 વર્ષ હોય તો રાજુની ઉંમર 12 વર્ષ હોય. મયંકની ઉંમર 10 વર્ષ હોય તો રાજુની ઉંમર 10 - 3 એટલે કે 7 વર્ષ હોય. તો આ જો આ બાદબાકી સ્વરૂપે પણ લખી શકાય. એવી જ રીતે બાદબાકી ભાગાકાર ગુણાકાર અને વત્તાના સ્વરૂપમાં પણ લખી શકાય. કઈ રીતે? કે બે અહીંયા છે રાજુ મહેન્દ્ર લઈએ આપણે, કે રાજુ અને મહેન્દ્ર આ બંને પાસે કેટલી ચોકલેટ છે એ આપણને ખબર નથી. પણ આપણને એમ કીધું છે કે રાજુ પાસે મયંક કરતા, રાજુ પાસે મયંક કરતા 2 ગણાથી 5 વધારે ચોકલેટ છે. રાજુ પાસે મયંક કરતા 2 ગણાથી 5 વધુ. તો આ કઈ રીતે લખી શકાય? ધારો કે મયંક પાસે x ચોકલેટ છે. તો રાજુ પાસે કેટલી છે? 2 ગણા. એટલે x ના 2 કરવા પડે. આ 2 ગણા, 2 ગણાથી 5 વધારે. તો 5 વધારે સંખ્યા એટલે વત્તા. તો આ જો આ એક ચલ છે એ ગુણાકારમાં જોડાયેલો છે અને આ 5 સાથે સરવાળા સાથે જોડાયેલો છે. હવે તમે વિચારો મયંક પાસે 1 ચોકલેટ હોય તો રાજુ પાસે કેટલી થાય? તો 2 × 1 = 5 = 7. તો આથી જો માયા લાકડી કીધેલું હતું રાજુ પાસે મયંક કરતા 2 ગણા
થી 5 વધારે જોડેલ છે એટલે 1 ના ડબલ 2 ગણા 2 અને 2 માં 2 થી 5 વધારે 2 માં 5 ની મતલબ સર અહીંયા 2 મૂકો તો 2 2 4 4 ને 5 9 તો 2 2 4 4 થી 5 વધારે 4 ને 5 9 તો આપણને આ સ્વરૂપે પણ ચલનો આવી તો ઉકેલ મળી શકે અને આવી રીતે જુદી જુદી ક્રિયાઓ ઉપર થઈ શકે અહીંયા ગુણાકાર બતા સૌથી પહેલા આપણે ગુણાકારનું સ્વરૂપ જોયું ચલનો એ બાદ સરવાળા પછી બાદબાકી અને ગુણાકાર અને સરવાળા બંને ભેગા પણ હોય શકે તો આના ઉપરથી આપણે સ્વાધ્યાય 11.1 ના દાખલાઓની ગણતરી કરવાની છે તો મિત્રો આજે હોમવર્કમાં આપણે અહીંયા તમે જો D O X અને U માં મૂળાક્ષર આપેલા છે એની તમારે મેચસ્ટિક પેટર્ન બનાવવાની છે મેચસ્ટિક પેટર્ન એટલે આપણે જે રીતે L ની રચના કરી દીધી આમ બરોબર આ BAL એવી રીતે તમારે D માટેની એવી મેચસ્ટિક પેટર્ન બનાવવાની છે અનુકૂળ આવે ત્યાં સુધી 2 3 4 પછી મેચસ્ટિક પેટર્ન બનાવો તથા પેટર્ન રચવાનો નિયમ લખો એટલે કે આપણે પછી જે નિયમ ઉપર આવતા હતા આપણે L માટે 2N આવતો હતો અહીંયા કયો નિયમ આવશે એ પણ તમારે સાથે સાથે લખવાનો તમારે D O X અને U આ ચાર મૂળાક્ષરની મેચસ્ટિક પેટર્ન બનાવવા